हेलो हाँ बोल बोल नरेश कृषि केंद्र में बोलू मामा। हाँ बोल बोल। मैं हमारा मेहसाणा थी एक फोन आयो तो आपड़े गोल्डी 333 क्या वर्षे आपड़े आप कपास नु बियाण। हाँ कपास नु बियाण आप गोल्डी 333 वेराइटी से नहीं आपू एवं कीधु वीघे 70-70 मण थियो। वीघे 70 मण। हाँ वीघे 70 मण। अने एनी एक गोल्डी एक आयु तो बीजू कई आयु तू बाजू में राशि 659 वायु तू। हाँ तो यहाँ के अंदाज उतो रहो એમાં એને 50 મણ જેવું થયું હતું પણ કે આમાં 70 થયું કે ક્યારે અમારી જમીનમાં 70 કોઈ નથી 45-50 થતો હોય અને કે આમાં 70 મણ ગોલ્ડી કે થયું તો ચાલો એ રીતનો એનો ફોન આવ્યો હતો સમજ્યા। અચ્છા ચાલો તે શું કીધું 70 મણ નો પાછળ હું એને પૂછ્યું તો કારણ શું છે। મેં એમને પૂછ્યું હતું કે તમારે કઈ રીતનું 70 મણ આવ્યું કે એ કોઈ આઈડિયા નથી કે હું તો દુકાને બે પપ્પા બેઠા હોય છે અલગ પ્રકારની મેથડ કરી હતી 70 મણ નું ઉત્પાદન આવું આવી ના શકે અત્યારે કારણ કે એનું કારણ એ છે કે ગોલ્ડી 333 છે ને આપણે પૂરા સૌરાષ્ટ્ર ની અંદર આપેલું છે એટલે એટલા માટે કે જ્યાં 90,000 પેકેટ નું વાવેતર થયું છે એક તો વેલી પાકતી જાય છે પણ કોઈ ને કોઈ વેરાયટી ની બાજુમાં વાવેતર છે એટલે મોટા ભાગના અત્યાર સુધીમાં એટલા બધા ફોન આવે છે કે બાજુની વેરાયટી કરતા 2 મણ 4 મણ 5 મણ 10 મણ ઉત્પાદન વધ્યા છે એવા બી આજે ફોન આવ્યા કે બિન પિયતમાં 22-23 મણ થયા પિયતની અંદર ઉત્પાદન આપણે 40 સુધી આવેલા છીએ પણ એક ખરું કે આપણે એવા 10 જ કેસ એવા હતા એને આપણે ટાઈમિંગ સાથે કપાસની ખેતી કરાવી હતી એ લોકોને 45 કે 50 મણ ઉપર ગયા પણ હું એવું એટલે 24 ગુઠા નો વીઘો એટલે બરાબર છે 50 મણ ઉત્પાદન કહેવાય બરાબર છે આપણે જે 16 ગુઠા પ્રમાણે 50 મણ કહેવાય અને એને 70 મણ થાય પણ તો આજથી આજના સમય પ્રમાણે 70 મણ નું ઉત્પાદન એટલે ખૂબ સારું કહેવાય એમ અને એને એ પૂછવામાં આવે કે ભાઈ 70 મણ ઉત્પાદન આવ્યું તમે કોઈ ખેડૂતને અથવા તમને કોઈ પૂછે તો તમે 70 મણ ઉત્પાદન કેમ લીધું એની પાસે કોઈ એવી ટેકનિક ખરી કે એનાથી ઉત્પાદન એવું એ જાણકારી ખરી એની પાસે ના એવો કોઈ એના આઈડિયા નતો મેં એને પૂછ્યું હતું કે તમે આ તમારે કઈ રીતે આવ્યું એટલે કે એ કોઈ આઈડિયા નથી પણ કે બે વખત કે આપણે ફાલ આવ્યા હતા શરૂઆતમાં આપણે શું છે એને એકવાર એને રોકાયું હતું આપણે શ્રાવણ મહિનામાં ના ના એને જૂન મહિનામાં વાવ્યું હતું એમ નહીં એની પાસે કોઈ આઈડિયા ખરા એની પોતાની પાસે તારી પાસે નહીં એની પાસે કોઈ આઈડિયા ખરા 70 મણ ઉત્પાદન આવવા પાછળનું કારણ નહીં એને કોઈ ખબર નથી મેં એમને પૂછ્યું હતું કઈ રીતે એટલે બસ એટલે એની પાસે કોઈ આઈડિયા નથી કોઈને કોઈને મેસેજ આપવા આપી ન શકે તો હું એનો જવાબ હું આપી શકું 70 મણ ઉત્પાદન આવવા પાછળનું કારણ શું જો ટાઈમિંગ કે કપાસ ગોલ્ડી 333 ની ટેકનિકલ રીતે ખેતી કરવામાં આવે અને ટાઈમિંગ સેટિંગ કરે તો જે ઉત્પાદન આવે છે એનું 1.5 કે 2 ઉત્પાદન આવી શકે 100% હું ગેરંટી આપી શકું છું એવા કેટલા કેસીસ છે કે મેં ત્યાં ઉત્પાદન લેવડાવ્યા છે તો એવું એને એવું બની શકે કે કોઈ પણ ખેડૂત છે ને 150 દિવસમાં કપાસને પકવે એટલે કે સમયસર વાવેતર હોય તો 2 વખત 2 ફ્લસ ઉત્પાદન આવે પહેલું અને બીજું 2 આવે ડબલ ઉત્પાદન આવી ડબલ ઉત્પાદનથી સરવાળે ઘણું બધું 50 મણ ઉપર ઉત્પાદન આવી શકે હવે કદાચ હું એવું માનું છું કે એ ખેડૂત હોય ખેડૂતે કદાચ 5 થી 10 જૂન ની અંદર વાવેતર કર્યું હોય તો વાવેતર કર્યું હોય અને 150 દિવસમાં કપા એટલે કે આપણે કહેવાય ને કે ઉત્તરાયણ હોય ઉતાણી કે ઉતાણી પછી ઉતાણી નહીં નવરાત્રા પછીથી લાભ પાછળમાં વીણી કરી હોય એટલે કે 150 દિવસમાં પક્કી હોય એટલે કે 130 દિવસ પહેલા મોટા ભાગના ઝીંડવા થઈ ગયા હોય 130 દિવસ પછીનું કોઈ ઝીંડવું ન બન્યું હોય આ વર્ષે એવું બન્યું કે આ વખતે ગરમી પડી એટલે ઉપરનું ફ્લાવરિંગ કરમાઈ ગયું એટલે 130 દિવસ પહેલા ઝીંડવા થઈ ગયા એટલે પહેલો ફાયદો એ થાય કપાસની અંદર 130 દિવસ પહેલા ઝીંડવા થાય તો ગુલાબી લાગવાની શક્યતા રહેતી નથી સમયસર વાવેતર હોય એટલે કે 10 જૂન ની આજુબાજુ હોય તો આપણી ત્યાં 25 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી ગુલાબી આવે તો પછી એના સાપકા બેસે એટલે એમાં આગળ ગુલાબી લાગતી નથી પાછળ ગુલાબી લાગતી નથી એટલે ઠંડા હવામાં એને ઝીંડવા થઈ ગયા
જો એને ઠંડા ઉનમાં ઝીંડવા થઈ ગયા અને લાભ પાછા મેં કપાસ નીકળે અને પછીનો એક મહિનો એનો પિરિયડ ગરમી રહેશે, એને કારણે જો એ કપાસની અંદર લાભ પાછા મેં નીકળે એટલે કે 50-60 ઝીંડવા હોય તો હું રાઈસ માનું છું કે પાકા વીઘાએ 25-27 મણ ઉત્પાદન પહેલું આવી શકે. બરાબર 60-70 ઝીંડવામાં, પણ એ ટાઈમે નીકળી ગયો, પછીનું ફ્લાવરિંગ છે, ફૂટ આવે, પહેલું ઉત્પાદન 40% આવે, બીજું ઉત્પાદન 60-65% આવી શકે. એટલે કે લાભ પૈસા પછી ગાયઠા ગાયઠા કપાસ ફૂટે અને એ જ્યાં 70-60 ઝીંડવા આવ્યા હોય ને એ છોડ ઉપર 200-200 ઝીંડવા આવી શકે, લાભ પૈસા મેં કપાસ નીકળે તો તો પછીનું ઉત્પાદન ઝીંડવાનું વજન પૂરેપૂરું મળે, ઠંડી વળતા પહેલા એની ફૂટ થઈ જાય અને બીજી વખત ઉત્પાદન જબરજસ્ત આવે અને એને કારણે એનું ઉત્પાદન એટલું બધું 60-70 એટલે કે 70 મણનું ઉત્પાદન આવવાની શક્યતા રહી શકે છે. આવી રીતે કોઈ પણ ખેડૂત ખેતી કરે અને ઉત્પાદન આવે, આવી રીતે આપણે ઘણી જગ્યાએ ખેતી કરાવી છીએ, એ લોકોને 50 મણ કે 40 મણ 50 મણ ઉત્પાદન આવ્યા છે. ખોડિયાળા એક ખેડૂતે ખેતી કરી હતી, એને કાચો વીઘો છે, પહેલું ઉત્પાદન 25 મણનું આવ્યું, બીજું ઉત્પાદન 18 મણનું આવ્યું, મતલબમાં એ ઉત્પાદન 45 મણ ઉપર જતા રહ્યા છે. પાણીની ખેંચ હતી પૂરેપૂરી, ને આઈડિયા નહોતો, પણ એ 150-200 કપા પાક્યો હતો, બીજી વખત છે ને એ તરત નવી ફૂટ થઈ ગઈ, એટલે બે વખત એક સરખું ઉત્પાદન આવી શકે કોઈ પણ ખેડૂત. એના માટે ગોલ્ડી 333 વેરાયટી વહેલી પાકતી જાત છે, અન્ય એને અનુકૂળ પડે છે વહેલું પાકવા માટે. ગુલાબી યળ લાગી નથી શકતી, વહેલું પાકી શકે છે, બિન પિયત ની અંદર વાવેતર કરો તો ઉત્પાદન વધી શકે છે, અને પિયત હોય તો બે વખત ઉત્પાદન આવવાથી સરવાળે કોઈ પણ જાત કરતા ઉત્પાદન વધી શકે, એટલે કે લાંબી મુદત કરતા વહેલી પાકતી જાતની અંદર બે વખત ઉત્પાદન લેવાથી ઉત્પાદન વધી શકીએ છીએ અથવા બીજું વાવેતર કરી શકવા માટે અનુકૂળ છે. એને કારણે મોટાભાગના ખેડૂતોને ઉત્પાદન આવે છે, એટલે ડિમાન્ડ લોકો કરે છે. આ હકીકત ઉત્પાદન વધ્યું એમ. હા તો બરાબર, લાભ પાછા મેં કપા નીકળી ગયો તો જ બીજો ફાલ એટલો બધો આવે, અને કોઈ પણ ખેડૂત આટલું કરે ને હું ગેરંટી આપું ઉત્પાદન વધે અને બધી જોખમ માંથી નીકળી શકે છે. સમજ્યા? આ ખૂબ જરૂરી છે. હા 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 બરાબર. હા વાત.